સબસ્ક્રાઇબ કરો ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલને અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિચન યુટ્યુબ ચેનલ. હું હાર્દિક પંચાલ આપના માટે ઇંગ્લિશ સિરીઝ માટે એક નવો વિડીયો લઈને આવી રહ્યો છું. મિત્રો, આપણે અત્યારે જોઈ રહ્યા હતા કે ઇંગ્લિશની સિરીઝ એમ આપણે જુઓ, પહેલો એક ટોપિક પૂરો કર્યો તો પ્રોનાઉન જોઈ ગયા, પછી બીજો ટોપિક જોયો આપણે એક્ટિવ અને પેસિવ, અને ત્રીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોયો ક્વેશ્ચન ટેગ, જેમાં ખાલી 14 નિયમોમાં આપણે આખું ક્વેશ્ચન ટેગનું ચેપ્ટર પૂરું કર્યું હતું. આઈ હોપ તમે આ ત્રણે ત્રણ ચેપ્ટર સારી રીતે કર્યા હશે. કેમ? કારણ કે એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જેને ના કર્યા હોય તો કરી શકો છો, અમારા આગળના વિડીયો તમે જોઈ શકો છો, એના ઉપરથી તમે પ્રેક્ટિસ કરી શકો છો. આજે મિત્રો ઇંગ્લિશની એક નવો ટોપિક જે એક્ઝામ માટે પણ ખૂબ આઈએમપી છે. મિત્રો, અત્યારે અમારી ચેનલ દ્વારા અમે શું કરીએ છીએ કે જે એક્ઝામ માટેના મેન મેન ટોપિકો છે એ અમે તમને કવર કરાવી દઈશું. કારણ કે જુઓ, આપણે પૂરેપૂરા લાવવાના માર્ક્સ તો નથી, મેં તમને કહ્યું આપણે 25માંથી 25 લાવવા નથી, પરંતુ માર્ક્સ કવર થાય એટલું તો આપણે કવર કરી લઈએ. તો મેન મેન ટોપિક જે ચાલે છે એ તમે જોડી જોડી કરતા રહેજો અને ઘરે ઘરે પ્રેક્ટિસ કરતા રહેજો. તો આજે મિત્રો એક ટોપિક જોવાનો છે જે ઇમ્પોર્ટન્ટ છે. તમે નામ સાંભળ્યું હશે, જો બોર્ડ ઉપર તમને દેખાતું હશે, ઇનડાયરેક્ટ સ્પીચ. તમે કોઈ બી પેપર લઈ લેજો, એક કે બે ક્વેશ્ચન ઇન્ડાયરેક્ટ સ્પીચમાં નીકળી જાય છે. મિત્રો, સૌથી આપણે જોવા જઈએ ને, મારા મતે કહું છું ઇંગ્લિશમાં સૌથી ઇઝીમાંનો ઇઝી ચેપ્ટર હોય તો આ ઇન્ડાયરેક્ટ સ્પીચ છે. આમ થોડાક તમે નિયમો કરી દો તો તમે એકદમ ઇઝી થઈ જાય છે. તો મિત્રો, આ વિડીયોમાં ખાલી આપણે એટલું જ જોઈશું કે આની અંદર આવશે શું, નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું એના એક્ઝામ્પલ જોઈશું. તો મિત્રો, આ વિડીયો એકદમ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? જો તમને રૂલ્સ જ નહીં આવડે તો આગળનું કંઈ આવડવાનું નથી. તો આ તમે જોજો, છેલ્લે હું તમને સ્ક્રીનશોટ પાડો તો પાડી લેજો, અને નોટ ડાઉન કરો તો નોટ ડાઉન કરી દેજો. તો મિત્રો, જોઈએ ઇનડાયરેક્ટ સ્પીચ. તો મિત્રો બે છે કે ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય અને ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય. તો ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? બે વ્યક્તિઓ એકબીજાની સમક્ષ વાત કરતા હોય તો એને શું કહેવાય? ડાયરેક્ટ સ્પીચ કહેવાય. અને બે વ્યક્તિઓની વાત કોઈ ત્રીજા વ્યક્તિ દ્વારા કરવામાં આવતી હોય તો એને શું કહેવામાં આવે છે? ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. આપણે આટલું ડીપમાં જવું નથી, આપણે તો ફોકસ શું છે? માર્ક્સ કવર કરવાનો. તો ટુ ધ પોઈન્ટ હું ડાયરેક્ટ તમને એક્ઝામ રિલેટેડ તમને કહી દઈશ ડાયરેક્ટ, એટલું તમે યાદ રાખી દેજો. તો મિત્રો, જુઓ, તમારે ઇનડાયરેક્ટ સ્પીચ ભણવું હોય તો ચાર વસ્તુ તમને આવડવું જોઈએ. આ વિડીયોમાં હું આ ચાર વસ્તુ તમને બેઝિકમાં કહી દઈશ. નેક્સ્ટ વિડીયોમાંથી હું ફરીથી આવશે ને નેક્સ્ટ વિડીયોમાં ડાયરેક્ટ હું તમને એક્ઝામ્પલ જ કરાવીશ. તો જોઈએ મિત્રો, બોર્ડ ઉપર તમને દેખાય જ છે, બોર્ડ ઉપર ધ્યાન આપતા રહેજો કે ઇનડાયરેક્ટ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ખાલી આ ચાર વસ્તુ તમને આવડી ગયું તો ઇનડાયરેક્ટ ચેપ્ટર તમારું પૂરું થઈ જશે. તો પહેલું છે કે સર્વનામમાં ફેરફાર, બીજું છે કાળમાં ફેરફાર, ત્રીજું છે સામાન્ય શબ્દોમાં ફેરફાર, અને ચોથું અને મોસ્ટ આઈએમપી છે વાક્યના પ્રકારમાં ફેરફાર. મિત્રો, આ ચાર વસ્તુ તમને આવડી જાય તો તમારે ઇનડાયરેક્ટ સ્પીચનું ચેપ્ટર પૂરું થઈ જશે. તો મિત્રો જોઈએ, પહેલો જ આપણે શેમાં ફેરફાર જોવાનો છે કે ચાર ફેરફાર છે. તો પહેલો જોઈએ કે સર્વનામમાં ફેરફાર. અમે તો આપણે એક ચેપ્ટર આખું ભણી ગયા, પ્રોનાઉનનું પહેલું જ ચેપ્ટર આપણે ભણ્યા હતા, સર્વનામ, એમાં ફેરફાર કરવાની વાત કરી છે. તો અહીં ડાયરેક્ટ મેં નિયમો લખી દીધા છે કે સર્વનામમાં ફેરફાર. હવે જોઈએ કે ફર્સ્ટ પર્સન પ્રોનાઉન એની અંદર શું આવશે. તો ખાલી યાદ રાખજો, આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ, વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્ફ. જો વાક્યની અંદર તમને આટલા શબ્દો જોવા મળે તો એના પ્રમાણે ફેરફાર કરવાનો. જે વાક્ય બોલતું હોય તો બોલનાર પ્રમાણે ફેરફાર કરવો પડે છે. જો છોકરી બોલતી હોય તો છોકરી પ્રમાણે ફેરફાર થાય. જો તમને વાક્યની અંદર ધારો કે પ્રશ્ન પૂછાય કેવું છે કે મહેશ, મહેશ સેડ ધેટ આઈ એમ સ્ટુડન્ટ, તો વાક્ય કોણ બોલે છે? મહેશ. તો આઈની જગ્યાએ શું આવે? મહેશ શું છે? છોકરો, તેના માટે હી વપરાય છે. તો તમને વાક્યની અંદર આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ, વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્ફ જેવા શબ્દો જોવા મળે તો બોલનારની જાતિ અને વચન પ્રમાણે ફેરફાર કરવામાં આવે છે. બીજું જોઈએ કે સેકન્ડ પર્સન પ્રોનાઉન. તો સેકન્ડ પર્સન પ્રોનાઉનમાં શું આવશે? તો યુ, યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ અથવા યોર સેલ્ફ. જો વાક્યની અંદર તમને આ લાઇનમાં કે આવા શબ્દો જોવા મળે તો સાંભળનારની જાતિ પ્રમાણે ફેરફાર કરવામાં આવે છે. શું? યુ, યુ, યોર, યોર, યોર સેલ્ફ.
આ શબ્દો જોવા મળે તો જે વાક્ય સાંભળતું હોય એના પ્રમાણે ફેરફાર કરવામાં આવે છે. અત્યારે તો તમે ધ્યાન રાખો, જ્યારે એક્ઝામ્પલ જોઈશું ત્યારે હું તમને બધું કહીશ. અત્યારે કંઈ ધ્યાન રાખો શું કરવાનું, તો જો આઈ મી માય માઇન્ડ માય સેલ્ફ વી અસ અવર 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 સેલ્ફ દેખાય તો બોલના પ્રમાણે ફેરફાર કરવો, યુ યુ યોર 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 સેલ્ફ અથવા યોર સેલ્ફ દેખાય તો સાંભળનાર પ્રમાણે ફેરફાર કરવો, અને છેલ્લું છે કે થર્ડ પર્સન પ્રોનાઉન. એટલે ફર્સ્ટ સેકન્ડ થર્ડ શું છે, જો હું મારી પોતાની વાત કરતો તેને ફર્સ્ટ પર્સન કહેવાય, હું તમારી વાત કરતો હોય તો શું કહેવાય એને સેકન્ડ પર્સન કહેવાય, અને આપણે બે ભેગા થઈને કોઈ ત્રીજાની વાત કરતા હોય તેને શું કહેવામાં આવે છે, થર્ડ પર્સન પ્રોનાઉન કહેવામાં આવે છે. આપણે ભણ્યા છે પ્રથમ પુરુષ એક વચન, બીજો પુરુષ એક વચન, એવું ભણીને આવ્યા છે, બસ એને આપણે ઇંગ્લિશમાં ભણવાનું. અને છેલ્લું છે કે થર્ડ પર્સન પ્રોનાઉન, એની અંદર છે જુઓ, હી હિમ હિઝ હિમ સેલ્ફ, સી હર 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 સેલ્ફ, ઇટ 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 સેલ્ફ, દે ધેમ ધેર ધેમ સેલ્ફ. જો વાક્યની અંદર આટલા શબ્દો જોવા મળે તો કોઈ જ ફેરફાર કરવો નહીં, જે શબ્દો છે એમને એમ રહેવા દેવા ના. તો ઇન્ડાયરેક્ટ કરી દો કે ચાર વસ્તુ ધ્યાનમાં રાખવાની. પહેલું શું જોયું, સર્વનામમાં ફેરફાર. એમાં શું જોયું, ત્રણ વસ્તુ જોયું, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. હવે જોઈએ બીજું, કાળમાં ફેરફાર. શું, કાળમાં ફેરફાર. પહેલો બતાવ્યું કે સર્વનામમાં ફેરફાર જોઈએ, હવે કાળમાં ફેરફાર. હવે મિત્રો, અમુક તમે જોયે આગળ ભણેલા હશો, અમુક શિક્ષકો નો ડાઉટ સારું ભણાવતા હોય છે, પરંતુ તો કોમ્પિટિશન છે. એમાં શું, પહેલાં એવું કહેતા હતા કે સાદા વર્તમાન કાળ હોય તો સાદા ભૂતકાળમાં આવે, સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળમાં ફેરવવામાં આવે. હવે મિત્રો, કોઈને સાદો વર્તમાન કાળ શું એ જ ખબર ના હોય તો કેવી રીતે ફેરવી શકે? તો મેં ડાયરેક્ટ જ કહી દીધું છે, જો તમને આવા શબ્દો દેખાય તો આંખો બંધ કરીને આવી રીતે ચેન્જ કરી દેવાનું. તો બીજું શું છે, કાળમાં ફેરફાર. કાળ એટલે તમને આપ્યું હોય, સાદો વર્તમાન કાળ આપ્યો હોય તો સાદા ભૂતકાળનો આપણે કંઈ ટપ્પો પડતો નથી. તો જો બોર્ડ ઉપર તમને લિસ્ટ દેખાય યાદ રાખજો, જુઓ આ ડાયરેક્ટ છે અને આ ઇનડાયરેક્ટ છે. જો ડાયરેક્ટમાં, જો તમને ડાયરેક્ટ વાક્યની અંદર એમ ઇઝ આર દેખાતું હોય તો એમ ને ઇઝનું ભૂતકાળ શું થાય, વોશ થાય, તેનું વોશ કરી દેવું, અને આરનું ભૂતકાળ શું થાય, વેર કરી દેવું. અને એમ ઇઝ આર દેખાય તો ઇન્ડાયરેક્ટ સ્પીડમાં વોશ વેર થાય છે. ડૂકી ડસ દેખાય તો ઇન્ડાયરેક્ટ સ્પીડમાં ડીડ થાય છે. પછી મૂળરૂપ એસ કે ઈએસ વાળું તમને આપેલું હોય તો એનું ભૂતકાળનું રૂપ આપવામાં આવે છે. ધારો કે આવું હોય, ઉદાહરણ માટે કહું, ગો આપેલું હોય તો ગોનું ભૂતકાળનું શું થાય, વેન્ટ થાય. ગોઝ આપેલું હોય તો શું થાય, એનું બી ભૂતકાળ શું થાય, વેન્ટ થાય છે. એટલે કે મૂળરૂપ આપેલું હોય, એસ કે યસ આપેલું હોય તેનું ભૂતકાળનું રૂપ લખવામાં આવે છે. ત્રીજું, હેવ એઝ આપેલું હોય તેનું શું કરવામાં આવે છે, હેડ થઈ જાય છે. અને ચોથું પાંચમું એ મોસ્ટ આઈએમપી, વોઝ વેર વાક્યને વોઝ વેર આપેલું હોય તો હેડ પ્લસ બીન લગાવવામાં આવે છે. અને ભૂતકાળનું રૂપ આપેલું હોય તો હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, એનું મીન ભૂતકાળનું પેલું વાક્યની અંદર આવું આપેલું હોય, વેન્ટ જ આપી દીધું હોય તો આનું શું થઈ જાય, ગોન થઈ જાય છે. એના માટે તમારે પાસ્ટ પાર્ટિસિપલના રૂપો તૈયાર કરવા પડશે. પછી કેનનું, કુડ, વિલનું, વુડ, સેલનું, સુડ, મેનું, માઇટ, આ પ્રકારે ફેરફાર થાય છે. તો બીજો મિત્ર શું હતું, કાળમાં ફેરફાર. બીજું, ચાર વસ્તુ એવી છે જેમાં ફેરફાર થતો નથી. જો વાક્યની અંદર બોર્ડ ઉપર દેખાય છે, જો વાક્યમાં તમને આઈએનજી વાળા રૂપો દેખાતા હોય, શું વાક્યમાં તમને આઈએનજી વાળા રૂપો દેખાતા હોય તો એમાં ફેરફાર કરવાને. ધારો કે એક્ઝામ વાક્યની અંદર આવું આપી દીધું હોય, ગોઈંગ, તો શું થાય, ફેરફાર કરવાનું નહીં, ગોઈંગનું ગોઈંગ રહેવા દેવાનું. ભૂતકૃતાંત, ધારો કે વાક્યની અંદર ગોન, આનું ભૂતકૃતાંત આપેલું હોય તો ગોનનું ગોન રહેવા દેવામાં આવે છે. ટુ પ્લસ મૂળરૂપ, જો વાક્યને ટુ ગો એટલે કોઈ ક્રિયાપદની આગળ ટુ આપી દીધું હોય તો કોઈ ફેરફાર કરવો નહીં. અને સહાયકારક ક્રિયાપદ પછી મૂળરૂપ, એટલે સહાયકારક તમને કહે એમ ઇઝ આર, બધા સહાયકારક ક્રિયાપદ છે એની પછી મૂળરૂપ આપેલું હોય તો કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. તો મિત્રો, આ હતા તમને બે જોયા. હવે ત્રીજું જોઈએ, સામાન્ય શબ્દોમાં ફેરફાર. તો મિત્રો જોઈએ ત્રીજો પ્રકાર શું કહે છે, ફેરફાર, કે સામાન્ય શબ્દોમાં ફેરફાર. તો જો બોર્ડ ઉપર તમને દેખાશે ત્રીજો પોઈન્ટ, કે સામાન્ય શબ્દોમાં ફેરફાર, કે અમુક શબ્દો આપેલા હોય એનું તમારે શું કરવું પડે, ફેરફાર કરવો પડે છે. જેવી રીતે કે જુઓ, આ લિસ્ટ યાદ રાખજો, લખવું હોય તો તમે જોડે જોડે લખી શકો છો. ડાયરેક્ટમાં જો ધીસ, તો ઇનડાયરેક્ટમાં શું કરી દેવાનું, તમારે ડેટ કરી દેવાનું. ધીસનું ધોઝ, હિયરનું ધીયર, એગો બિફોર. પછી મોસ્ટ ટાઈમ બી છે, ટુડેનું શું કરી દેવાનું, ડેટ ડે. ટુ નાઇટનું શું કરવાનું, ડેટ નાઇટ. નાવનું શું કરવાનું, ધેન. ટુમોરોનું ધ નેક્સ્ટ ડે. યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે. પછી ધ નેક્સ્ટ મંથ, ડે આપ્યો હોય, મંથ આપ્યું હોય, વીક આપ્યું હોય તો શું કરી દેવાનું, ધ ફોલોઈંગ ડે, ધ ફોલોઈંગ વીક, ધ ફોલોઈંગ મંથ કરવામાં આવે છે. અમુક ઘણા બધા છે પણ મેન બધા તમારે લઈ લીધું. હેન્સ આપ્યું હોય તો ધેન્સ કરી દેવાનું.
કમ આપ્યું તેનો ગો કરી દેવાનું, આ બધા ફેરફાર કરવામાં આવે છે. તો ત્રીજો શું છે, સામાન્ય શબ્દોમાં ફેરફાર. અમુક શબ્દો એમાં ફેરફાર કરવા પડે છે. પહેલું આપણે જોયું સર્વનામ, બીજું જોયું કાળમાં ફેરફાર, ત્રીજું જોયું સામાન્ય શબ્દોમાં ફેરફાર, અને છેલ્લું અને ચોથું વાક્યના પ્રકારમાં ફેરફાર. શું? વાક્યના પ્રકારમાં. અને એક્ઝામ માટે અને આ ચેપ્ટર માટેનો ખૂબ જ મોસ્ટ 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 આઈએમપી, આ તો આવડવું જોઈએ. આ બીજી કહીએ ને ગાડીમાં શું ઇમ્પોર્ટન્ટ, એન્જિન ઇમ્પોર્ટન્ટ, એમાં આ ચેપ્ટરનું એન્જિન કોને કહેવાય? ચોથો છે વાક્યના પ્રકારમાં ફેરફાર, એ મોસ્ટ આઈએમપી છે. તો જોઈએ તો એક કોઠો બનાવીને, જો કોઠો યાદ રાખશો તમે તો તમે ઝડપથી યાદ કરી શકશો. તો જો મિત્રો, વાક્યના પ્રકારમાં ફેરફાર, તો જો અમે લખ્યું છે ક્રમ વાક્ય આરવી, આરવીને રિપોર્ટિંગ વર્બ વચ્ચે તમારું મૂકવામાં આવે છે, રિપોર્ટિંગ વર્બ. પછી ત્રીજું છે કન્જક્શન, સંયોજક, કયું સંયોજક આવશે અને વાક્યમાં ફેરફાર કરવામાં આવશે. તો જો પહેલું જ વાક્ય આપેલું, તમને વિધાન વાક્ય આપેલું હોય તો એમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? ટોલ્ડ આવશે. કન્જક્શન તરીકે શું મૂકવામાં આવે છે? ડેટ મૂકવામાં આવે છે. અને વાક્યમાં કંઈ ફેરફાર કરવામાં આવતો નથી, વિધાન વાક્યને વિધાન વાક્ય રાખવામાં આવે છે. બીજું જોઈએ પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય તમને તો એમાં આરવી તરીકે શું મૂકવામાં આવે છે? આસ મૂકવામાં આવે છે. પછી કન્જક્શન તરીકે બે છે, જુઓ ઇફ અને ડબલ્યુએચ. ઇફ ક્યારે મૂકવામાં આવે? તો જુઓ, જ્યારે કોઈ બી પ્રશ્ન પૂછતા હોય અને ડબલ્યુએચથી શરૂ થતો ન હોય, તો કે હુ આર યુ, વેન આર યુ ગોઈંગ, વેર આર યુ ગોઈંગ, પછી એવા ડબલ્યુએચથી ચાલુ થતા હોય તો એની આગળ શું મૂકવા? ડબલ્યુએચ જ મૂકવામાં આવે છે. બાકીના તમે પૂછાય ઇઝ ઇટ માય પેન, શું? તો ઇઝથી ચાલુ થયું તો ડબલ્યુએચ આવતો નથી, ત્યારે શું મૂકવામાં આવે છે? ઇફ મૂકવામાં આવે છે. અત્યારે તમે ધ્યાન રાખો, એક્ઝામ્પલ આવશે તો તમને વધારે ખબર પડી જશે. અને વાક્યને વિધાન વાક્યમાં ફેરવવામાં આવે છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્નાર્થ વાક્ય છે તેનું શું કરી દેવાનું? વિધાન વાક્યમાં ફેરવવામાં આવે છે. ત્રીજું ઉદ્ગાર વાક્ય, એમાં એક્સક્લેમ્ડ વિથ, હવે એ એક્સટર્નલ વિથ પછી જોય આવશે, સોરો જેવું વાક્ય એ પ્રમાણે તમારે શબ્દ મૂકવા પડશે. પણ આપણે બધું જોવાની જરૂર નથી, જો વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય ઓપ્શનને એક્સટર્નલવાળું ઓપ્શન દેખાતું હોય તો તમારે ટીક કરી દેવાનું. એ તો આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે તમને કહેતો રહીશ, કથામાં જોઈ કરવાની નહીં. કન્જક્શન કે શું લાગશે? ડેટ લાગશે. અને વાક્ય શામાં ફેરવે? વિધાન વાક્યમાં ફરી જશે. અને મોસ્ટ 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 ટાઈમ પીછે ક્યાં? ચોથું. હવે ક્યારે કયું મૂકવાનું એ તમને કોઈ ખબર પડતી નથી. તો જુઓ આજ્ઞાર્થ વાક્ય, મિત્રો આજ્ઞાર્થ વાક્યોમાં જુઓ આરવી તરીકે બહુ બધા છે. હવે તમને વાક્ય સમજવું પડે. હવે ધારો કે તમારે કોઈકના જોડે પેન લેવી હોય, ચાલે મને પેન આપ, ઓર્ડર કરાય, આપણે રિક્વેસ્ટ કરીએ તો કોઈક પેન આપશે. કોઈની મદદ લેવી હોય અથવા સૂચન લેવું હોય તો સજેસ્ટેડ, કે કોઈની સલાહ લેવી હોય તો એડવાઇસ મૂકવામાં આવે છે. એટલે મેન મેન બધા લખી દીધા. જુઓ વાક્ય વિનંતી દર્શાવવું તો વચ્ચે શું મૂકવાનું? રિક્વેસ્ટેડ મૂકવાનું. હુકમ દર્શાવતો હોય તો ઓર્ડર, કોઈની સલાહ લેવી હોય તો એડવાઇઝ આવશે, સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ આવશે, ચેતવણી હોય તો વોર્ન આવશે, ધમકી આપવી હોય તો થ્રેટ આવશે, સૂચન આપવું તો સજેસ્ટેડ આવશે. તો આ હતા આરવીના. કન્જક્શન તરીકે જો વાક્ય હકારમાં હોય તો કન્જક્શન ટુ આવે છે, અને જો વાક્ય નકારમાં આપેલું હોય તો નોટ ટુ આવે છે, અને વાક્યમાં કંઈ ફેરફાર થતો નથી. પછી લેસ્ટવાળા વાક્યો, તો લેસ્ટવાળા વાક્યો આપેલા હોય તો શું મૂકવાનું? આરવી તરીકે સજેસ્ટેડ મૂકવામાં આવે છે. અને જો વાક્ય એક હકાર હોય તો ટુ મૂકવામાં આવે છે, કન્જક્શન નકાર હોય તો નોટ ટુ મૂકવામાં આવે છે. અને વાક્યમાંનું જે લેટ છે એ નીકળી જાય છે. આ મોસ્ટ ટાઈમ યાદ રાખજો, લેટ્સ નીકળી જાય છે. અને છેલ્લું આ લેટ્સ હતું, અને શું છે લેટ? પછી હિમ, મી હોય અથવા કોઈ બી નામ આપેલું હોય તો આમાંથી તમે કોઈ બી મૂકી શકો, ટોલ્ડ બી મૂકી શકો છો, રિક્વેસ્ટેડ ને આસ્ક્ડ બી મૂકી શકો છો, અને કન્જક્શન ટુ લેટ મૂકવામાં આવે છે. તો મિત્રો આ હતું તમારું બેઝિક ઇન્ડાયરેક્ટ સ્પીચ. આ ચાર વસ્તુ તમને આવડી જશે, સર્વનામમાં, કાળમાં, અન્ય શબ્દો અને વાક્યના પ્રકારમાં. આ મેઇન ચાર આવડી જશે તો ઇન્ડાયરેક્ટ સ્પીચનું ચેપ્ટર એકદમ ઇઝી થઈ જશે. તો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું પહેલો પ્રકાર વિધાન વાક્ય, જોઈ લાયન્સ જોતા જઈશું. પહેલાં કયા વાક્ય જોઈશું? આપણે વિધાન વાક્ય જોઈશું, પછી પ્રશ્નાર્થ જોઈશું. આમ લાયન્સ તમારું આખું ચેપ્ટર હું તમને પૂરું કરાવી આપીશ. ત્યાં સુધી તમે આ નિયમો જોઈ લેજો, હોય તો લખી દેજો અને પ્રેક્ટિસ કરજો. ત્યાં સુધી આગળના વિડીયોની પ્રેક્ટિસ કરજો, જે આપણે ચાલી ગયું પ્રોનાઉન છે, એક્ટિવ પેસિવ, અને ત્રીજું જોયું ક્વેશ્ચન ટેગ, અને ચોથું ચેપ્ટર જે તમને આવતીકાલથી નેક્સ્ટ રનિંગમાં વિડીયો મળતા રહેશે એ તમે જોતા રહેજો. થેન્ક યુ.